नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण बीजू लेक्चर 26 बहुपदियों। आ प्रकरण में अगौना लेक्चर में आप शेष प्रमेयनी रीते त्रण घातवाड़ी बहुपदीना अवयव शीख्या था। आज मुद्दा ने हूँ आग वधारू छू अने आग बे दाखला जुए। हूँ प्रयत्न करीश कि तमे दाखलो वधु ने वधु सरळताथी समझी सको एना माटे सतत ने सतत तमारे मित्रों आ रीत एवी छे कि एक वार वीडियो जोए सरळताथी समझी नहीं सकाय। एटले एक ज वीडियो तमारे बे थी त्रण वार जोवो पड़शे। मित्रों मेहरबानी करी अने आ दाखला ने समझवानो प्रयत्न करजो, केम के खूब ज अगत्यनी रीत छे अने तमे ज्यां सुधी भणशो त्यां सुधी तमारे आ रीत एटले के ज्यां सुधी गणित तमारी साथे जोड़ेलू हशे त्यां सुधी क्यांक ने क्यांक नाना मोटा पाये तमारे आ रीतनो उपयोग आवतो रहेशे। एटले खूब ज अगत्यनी रीत छे। जोईए पी ऑफ एक्स बराबर एक्स घन वत्ता तेर एक्स वर्ग वत्ता 32x वत्ता 20। एक्स घन वत्ता तेर एक्स वर्ग वत्ता 32x वत्ता 20। मित्रों तमे जोई सको छो आमा आ बहुपदीना चारे पदमांथी एक पण पद ऋण नथी। હવે અહીંયા એક પણ પદ ઋણ ન હોય તો આ બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય ક્યારેય મળે નહીં। તો આવા સંજોગોમાં આપણે એક્સ ઓછા એક અવયવ વિશે વિચારવાનું થતું નથી। તો હવે એક્સ વત્તા એક અવયવ માટેની ગણતરીનો વિચાર કરીએ તો પી ઓફ એક્સના એકી ઘાતવાળા પદોના સગુણો સરવાળો કરતા અને બીજી બાજુ બેકી ઘાતવાળા પદોના સગુણો સરવાળો કરતા। તો પી ઓફ એક્સના એકી ઘાતવાળા પદો માટે તમે જોઈ શકો છો એક્સ ઘન અને એક્સ, જ્યારે બેકી ઘાત માટે એક્સ વર્ગ અને અચળ પદ। તો હવે એકી ઘાતવાળા પદોના સહગુણકોમાં અહીં કંઈ નથી એટલે એક સમજો, વત્તા 32। જ્યારે આ બાજુ 13 વત્તા 20, તો 32 ને 1 33, 13 ને 20 33, આમ બંને પદોના સહગુણકોનો સરવાળો સરખો મળે છે। માટે કહી શકાય કે પી ઓફ એક્સનો એક અવયવ એક્સ વત્તા 1 છે। હવે એક્સ વત્તા 1 એનો અવયવ હોય તો પી ઓફ એક્સ બરાબર શું મળશે, 0। તો આપણે લખી શકીએ કે એક્સ વત્તા 1 બરાબર 0 માટે એક્સ બરાબર -1। હવે આપણે પી ઓફ એક્સની ગણતરી કરીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા વત્તા 13x² વત્તા 32x વત્તા 20। હવે અહીં પહેલાં -1 લખીએ, પછી 1, 13, 32 અને 20, પહેલાં 0 મૂકી દેવાના, છેલ્લે 0 આવવા જોઈએ। જો ન આવે તો આપણી ગણતરીમાં ક્યાંક ભૂલ છે એમ થાય સાબિત। હવે -1 + 0 એટલે 1, 1 × 1 -1, 13 માંથી 1 જાય તો 12, 12 × 12 પણ કેવા -12,
32 માંથી 12 જાય તો કેટલા વધશે 20 20 એકા 20 માઈનસ 20 તો કેટલા મળશે પ્લસ 20 માઈનસ 20 0 હવે આ બહુપદી માટે એક લાઈન મૂકી દો અને પછીની લાઈનમાં આને x વર્ગનો સહગુણક કહો અને x નો સહગુણક કહો અને આને અચળ પદનો સહગુણક કહો x વર્ગ કૌંસમાં x વર્ગ કૌંસમાં x વત્તા 1 વત્તા 12x કૌંસમાં x વત્તા 1 વત્તા 20 કૌંસમાં x વત્તા 1 હવે x વર્ગ ગુણ્યા x એટલે x ઘન વત્તા x વર્ગ વત્તા 12x વર્ગ વત્તા 12x વત્તા 20x વત્તા 20 તો જો મિત્રો x ઘન અને આ 20 આવી ગયા હવે 12x ને 1x વર્ગ તો 13x વર્ગ આવી ગયા 12x ને 20x તો 32x આવી ગયા તો મૂળ બહુપદી આવી ગઈ હવે x વત્તા 1 ને અલગ લખો અને બીજા કૌંસમાં લખો x વર્ગ વત્તા 12x વત્તા 20 હવે 20 એકા 20 20 નો એવો ભાગ પાડો સરવાળો કરતા 12 આવે તો 20 ના શું ભાગ પડશે 10 દૂ 20 તો x વત્તા 1 અહીં 10 ગુણ્યા 2 બરાબર 20 અને 10 વત્તા 2 બરાબર 12 તો x વર્ગ વત્તા 10x વત્તા 2x વત્તા 20 આ બે પદ આ બે પદ તો x વત્તા 1 બીજા કૌંસમાં x વત્તા 10 વત્તા 2 કૌંસમાં x વત્તા 10 હવે x વત્તા 1 x વત્તા 20 બીજા કૌંસ સોરી હો x વત્તા 10 બીજા કૌંસમાં x વત્તા 2 આ થઈ ગયા બહુપદીના અવયવો જો મિત્રો ફરીથી એકવાર આ દાખલો જોઈ લઈએ બહુપદી છે x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 આ બહુપદીના બધા જ પદો પ્લસ છે માટે એ નક્કી છે કે આ બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થવાનો નથી હવે p ઓફ x ના એકી ઘાતવાળા પદો અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો કરતા તો એકી ઘાતમાં 3 ઘાત અને 1 ઘાત જ્યારે બેકી ઘાતમાં 2x ની 2 ઘાત અને x ની 0 ઘાત અથવા તો અચળ પદ આ રીતે બે પદ લઈ શકાય હવે x ઘનનો સહગુણક 1 અને એકી ઘાતનો સહગુણક 32 એટલે કે 1 ઘાતનો સહગુણક 32 ને 3 ઘાતનો સહગુણક 1 તો આ બેનો સરવાળો નિશાની બંનેની પ્લસ છે એટલે સરવાળો થાય તો 1 ને 32 33 જ્યારે બેકી ઘાત અને અચળ પદનો 13 અને 20 તો 13 વત્તા 20 એટલે 33 આમ બંને પ્રકારના પદોના સહગુણકોનો સરવાળો સરખો મળે છે માટે p ઓફ x નો એક અવયવ x વત્તા 1 છે એનો અર્થ કે x વત્તા 1 બરાબર 0 માટે x બરાબર માઇનસ 1 હવે બહુપદી લખો p ઓફ x બરાબર x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 હવે અહીં થોડું ભેગું થઈ ગયું છે હું સાઈડમાં આ થોડી વાર ભૂસી નાખું છું પછી ફરીથી લખી દઉં છું માઇનસ 1 અહીંયા આપણે મેળ્યો હવે દરેક પદના સહગુણકો દરેક પદના સહગુણકો લખી દઈએ 1 13 32 ને 20 માઇનસ 1 1 વત્તા 0 એટલે 1 હવે આ બેનો ગુણાકાર 1 એકા માઇનસ 1 13 ને માંથી 1 જાય તો 12 મોટા નિશાની પ્લસ એટલે અહીંયા પ્લસ પાછો 12 ને 1 નો ગુણાકાર 12 એકા 12 પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ 12 32 ને માઇનસ 12 20 20 એકા 20 માઇનસ 20
20 प्लस ने 20 माइनस तो जीरो। हवे अहीं आपणे त्रण घातमांथी एक पदनो सहगुणक एक पद जीरो थई गयो एटले एक घात घटाड़ दईशुं तो त्रणमांथी एक घात घटे एटले बे बे पछी एक ने अहीं जीरो। तो हवे एक्स वर्ग अहीं पाछू जे बाकी हतुं ए हूँ लखी नाखू छू 20x + 20। हवे जुओ अहीं आपणे एक एक्स वर्ग कौंस में एक्स वत्ता एक वत्ता बार एक्स कौंस में एक्स वत्ता एक वत्ता वीस कौंस में एक्स वत्ता एक। हवे आ बहुपदी लख्या पछी आपणे आ पद लखीए छीए एटले वच्चनुं पद आपणे हवे नक्की करवानुं छे तो के एक्स वर्ग गुणिया एक्स तो के एक्स नो घन, एक्स वर्ग गुणिया एक तो एक्स वर्ग, बार एक्स गुणिया एक्स तो बार एक्स वर्ग, बार एक्स गुणिया एक एटले बार एक्स ने 20x + 20 = 20। हवे आ त्रणे पद में एक्स वत्ता एक कॉमन है, जो एक्स वत्ता एक ने एक्स वत्ता एक तो एक्स वत्ता एक मैं अलग लखी लीधु। हवे बाकी वधेला दरेक ने हूँ भेगा करूँ छू तो अहियाँ जे छे ई एक्स वत्ता एक एम ने एम पछी एक्स वर्ग वत्ता बार एक्स वत्ता वीस बीजा कौंस में लखूँ। हवे एक्स वत्ता एक लटकणियानी जेम ठेठ सुधी साथे रहेशे एटले एक्स वत्ता एक। हवे एक्स वर्ग वत्ता बार एक्स वत्ता वीस ना एवा अवयव पाड़ो के सरवाळो करता बार आवे तो एक्स वर्ग वत्ता 10x + 2x + 20। 10 × 2 = 20, 10 ને 2 = 12 થઈ ગયું મિત્રો। હવે એક્સ વત્તા એક આ બે પદમાંથી કોમન આવશે, એક્સ અંદર રહેશે એક્સ, અહીંયા 10 કૌંસ પૂરો, આ બે પદમાંથી કોમન કાઢો તો 2 કોમન આવશે કૌંસમાં x + 10 કૌંસ પૂરો। હવે એક્સ વત્તા એક એમના એમ આ બેમાં જે છે એક્સ વત્તા 10 લખો અને આ બે ભેગા કરો એટલે x + 2 બરાબર। મિત્રો મને એટલી ખબર છે કે આ દાખલાની રીત થોડી અટપટી છે પણ મિત્રો તમારે ભણવી પણ એટલી જ જરૂરી છે એટલે ચોક્કસ ધ્યાન રાખીને સમજવાનો પ્રયત્ન કરશો તો આવડશે અને આ વિડીયોમાં જોઈને તમે દાખલા જાતે પણ એમને એમ ગણજો એના એ જ દાખલા એટલે વધુ સરળતા રહેશે। ચાલો મિત્રો હજી એક દાખલો તમને હું ગણાવું। px = (2y^3 + (2y - 1)). અહીં હવે પી ઓફ એક્સ ને બદલે પી ઓફ વાય લેવું પડશે। હવે અહીં બે પદ પર ધન છે ને બે પદ ઋણ છે તો અહીંયા આપણે લખી શકીએ કે પી ઓફ વાયના બધા જ પદોના સહગુણકોનો સરવાળો કરતા તો 2 + 1 - 2 - 1 તો 2 - 2 = 1 - 1 બેમાંથી 2 જાય તો 0 + 1 - 1 = 0 તો જવાબ આવશે 0। માટે પી ઓફ વાયનો એક અવયવ
y ओछा एक छे, y ओछा एक बराबर जीरो, मतलब y बराबर एक। हवे p ऑफ y बराबर बे वाय घन वत्ता वाय वर्ग ओछा बे वाय ओछा एक। हवे सहगुणकों की यादी लखी दईए, बे एक माइनस बे माइनस एक। पहला पद की नीचे जीरो लखीए, वाय बराबर एक लईए, बे वत्ता जीरो तो बे, बे एका बे, एक ने बे त्रण, त्रण एका त्रण, त्रण माथी बे जाए तो एक, एक एका एक जीरो। फरीथी मित्रों जोई लो, आ बधाज पदोना सहगुणकों लख्या छे। अहीं वाय बराबर एक आपने मळ्युं ए लीधुं छे। हवे बे वत्ता जीरो एटले बे, आ बे एक साथे गुणा एटले बे एका बे, बे ने एक त्रण, त्रण एका त्रण, अहीं मूकीए त्रणमांथी बे, त्रण प्लस छे बे माइनस छे, त्रणमांथी बे जाय तो एक, एक एका एक, माइनस एक ने प्लस एक तो जीरो आवी गयो। हवे एक घात घटी जवानुं एटले वाय घन ने बदले हवे वाय वर्ग, वाय अने अचळ पद। हवे एक लाइन खाली मूकी दो, पछीनी लाइन में लखो बे वाय वर्ग कौंस में वाय ओछा एक वत्ता त्रण वाय कौंस में वाय ओछा एक वत्ता एक कौंस में वाय ओछा एक। हवे आ ऊपर लखीए तो बे वाय वर्ग गुणिया वाय नी एक घात एटले बे वाय नो घन, बे वाय वर्ग पण केवा माइनस। हवे वत्ता त्रण वाय वर्ग वत्ते ओछे ओछा त्रण वाय वत्ता वाय वत्ते ओछे ओछा एक। हवे मित्रों तमे जोई सको छो, जो मित्रों आ एक ने आ एक भेगा न थाय एटले हुं अहीं अलग चौक थी लखू छू एकड़ो बराबर। हवे तमे जोई सको छो के पहलो पद तो पहलू पद छे बे वाय घन, तो आ बे वाय घन। हवे प्लस त्रण वाय वर्ग अने माइनस बे वाय वर्ग तो प्लस त्रण अने माइनस बे तो त्रण माथी बे जाए तो केटला वधे एक, एक वाय वर्ग छे ऊपर मित्रों एक वाय वर्ग। हवे अहीं माइनस त्रण वाय प्लस वाय आ ऋण त्रण छे, आ प्लस एक छे, ओछा त्रण वत्ता एक तो शू वधशे ओछा बे अने माइनस एक तो आवी गया मित्रों। आ रीते ऊपरनी मूळ बहुपदी आपणी बदलाती नथी। हवे आपणे त्रणेय पदमां जे छे ए वाय ओछा एक ने अलग लखी लईए। हवे वाय ओछा एक जो अंडरलाइन करूँ छूं तमने ख्याल रहे त्रणेय पदमां वाय ओछा एक छे, तो वाय ओछा एक कૌંસમાં બે વાયનો વર્ગ વત્તા ત્રણ વાય વત્તા એક। હવે વાય ઓછા એક અને આ બહુપદીના અવયવ પાડવાના છે દ્વિઘાત બહુપદી, તો બે એકા બે, બે ને એક ત્રણ, તો જો અહીંયા લખું છું બે એકા બે, બે વત્તા એક ત્રણ આવી ગયું મિત્રો। અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો અને અંતિમ પદની આગળ જે નિશાની હોય એ ક્રિયા કરીને મધ્યમ પદનો સહગુણક લાવવાનો, તો બે એકા બે, બે ને એક ત્રણ આવી ગયું મધ્યમ પદનો સહગુણક। તો હવે બે વાય વર્ગ વત્તા બે વાય વત્તા વાય વત્તા એક, હવે આ બે પદમાં અને આ બે પદમાં જે હોય સરખા એને અલગ તારવો, તો વાય ઓછા એક આમાંથી બે વાય અલગ આવશે વાય વત્તા એક વત્તા એક વાય વત્તા। હવે અહીંયા આ બંને પદ કોમન છે સરખા છે એટલે એને અલગ લખો, તો વાય ઓછા એક વાય વત્તા એક અને બે વાય વત્તા એક। મિત્રો આ થઈ ગયા આપેલી બહુપદીના અવયવો, તો આ રીતે તમે અવયવો પાડવાના છે। જો મિત્રો આ હતી શેષ પ્રમેયના અવયવની રીત, આપણે ચાર દાખલા ગણ્યા અને ચારેય દાખલાનો બંને વિડીયો તમે સમય મેળવી અને બે વાર ત્રણ વાર જોજો, કેમ કે એક વાર જોઈએ આ દાખલો સમજાય અથવા ન સમજાય, ન સમજાય તો બે ત્રણ વાર વિડીયો જોઈ અને સમજો, કેમ કે અહીં આ રીત હવે પૂર્ણ કરું છું, નવી રીત તરફ હું પ્રયાણ કરીશ આગળના લેક્ચરમાં, એટલે ખાસ આ વિડીયો બેથી ત્રણ વાર જોઈ અને સમજજો।